કોરોના કાળની સાથે વધી રહેલા મોંઘવારીના વિરોધમાં બોટાદ જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. છેલ્લા બે વર્ષથી કોરોનાના ભયના ઓથાર નીચે લોકડાઉનના સમયગાળા દરમિયાન જ્યારે વેપાર ધંધા બંધ થવાની કગાર પર પહોંચી ગયા છે, તેમાં પણ મજૂર તેમજ મધ્યમ વર્ગ માટે સૌથી કપરો સમય ચાલી રહ્યો છે. તેમાં પડ્યા પર પાટા સમાન મોંઘવારીનો માર. મોંઘવારી સામે બોટાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયું હતું. આ વિરોધ પ્રદર્શન બોટાદના એસટી ડેપોથી રેલી સ્વરૂપે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભાજપ વિરુદ્ધ નારા લગાવી વિરોધ દર્શાવ્યો હતો. ચોટીલાના ધારાસભ્ય દ્વારા જણાવવામાં આવેલ કે દિવસે ને દિવસે દેશમાં વધી રહેલ જરૂરિયાતમંદ ચીજવસ્તુઓના ભાવો આસમાને પહોંચી ગયા છે. ઘણા બધા રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર પહોંચી ગયું છે. તેમ છતાં ભાજપ સરકારના પેટનું પાણી પણ હલતું નથી. જ્યારે કોંગ્રેસની સરકારમાં થોડો પણ ભાવ વધારો થાય તો ભાજપના આગેવાનો રોડ રસ્તા પર ઉતરી જતા હતા, પણ જ્યારે ભાવ આસમાને પહોંચી ગયા છે તેમ છતાં ભાજપના કોઈ પણ આગેવાન વિરોધ નોંધાવતા નથી. આવું કેમ? આ રેલીમાં બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ, ચોટીલાના ધારાસભ્ય, ધંધુકાના ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ રમેશભાઈ મેર તેમજ કાર્યકર્તાઓ જોડાયા હતા. ઉમેશ ગોરાવા, જેડીએસ ટીવી, બોટાદ. ભારતીય જનતા પાર્ટી મોંઘવારીના નામે લોકો સાથે છેતરપિંડી કરી અને સરકાર બનાવેલ સત્તા ઉપર આવેલ, પરંતુ સત્તા ઉપર બેઠા પછી કથની અને કરણીમાં